શું તમારા ઘરે પણ અજાણ્યા લોકો ઘી, હેર ઓઇલ કે અન્ય કોઈ વસ્તુ વેચવા આવે છે? તો તમારે આ લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. કોઈ પણ અજાણ્યા લોકો પર વિશ્વાસ કરતા પહેલા ચેતી જજો, કારણ કે સુરતમાં મહિલાઓની ટોળકી દ્વારા દોઢ દિવસે લૂંટ મચાવવામાં આવી છે. સુરતના ઈચ્છાપોરમાં મહિલા ટક ટોળકીએ પારસી મહિલાને નકલી સોનાના સિક્કા પધરાવી લાખોની છેતરપિંડી કરી છે. ઈચ્છાપોરના પારસી પરિવારને આ મહિલા ટક ટોળકીએ છેલ્લા 6 મહિનાથી ઘી વેચવા આવી પરિવાર સાથે પરિચય કરી તેઓનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ 3 સોનાના સિક્કા બતાવ્યા હતા જે વેચવાના હતા. પરિવારે વિશ્વાસ રાખી 3 સોનાના સિક્કા લઈ સિક્કા સોનીને ત્યાં પણ બતાવ્યા હતા, જ્યાં સિક્કા અસ્તે નીકળતા બાકીના સિક્કા પણ ખરીદવા માટે મંગાવ્યા હતા. જો કે 3 મહિલા અને 1 પુરુષે પારસી પરિવારને 17 નકલી સિક્કા પધરાવી 17,50,000 પડાવ્યા હતા. ઈચ્છાપોર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવીમાં રિક્ષાના નંબરના આધારે ટોળકીને પકડી પાડી છે. 1 પુરુષ સહિત 3 મહિલાને ધરપકડ કરવામાં આવી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.